नमस्कार, समाचार बुलेटिन में आपનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલવાના નિર્ણય અંગે ગુજરાત સરકાર અને ચૂંટણી પંચને ગુજરાત વડી અદાલતની નોટિસ. કારણો અંગે બુધવાર સુધીમાં જવાબ આપવાનો કર્યો આદેશ. કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયા સાથેની કેન્દ્રીય ટીમ આવતીકાલે અમદાવાદમાં राउंड टेबल कॉन्फरेंस में गुजरातभरना आर्थिक जगत ना प्रतिनिधिओ साथे चर्चा करी कर सुधारा सहित ना मुद्दे करशे अर्थपूर्ण चर्चा विचारणा. छेतरपिंडी ना केस में अमदावाद थी पकड़ायेली कन्नड़ अभिनेत्री मारिया सुसैराज अने अन्य त्रण पण वडोदरा पोलिस ना हवाले. ट्रावेल एजेंट ने हज यात्रा की टिकट पर वधु नाणा कमावी आपवानी लालच आपी छेतरपिंडी आचरवानो आरोप. આજે વિશ્વ પોસ્ટલ દિવસ. સમય સાથે કદમ મિલાવી આધુનિકતાને અપનાવી ગામડાઓ સહિત દેશભરમાં સેવાઓ પૂરી પાડી રહેલી 1.55 લાખ ટપાલ કચેરીઓ. બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ. પ્રધાનમંત્રીએ સાસારામ અને ઔરંગાબાદમાં સભાઓ સંબોધતા જણાવ્યું બિહારને જંગલરાજની નહીં વિકાસરાજની જરૂર. મહાજોડાણ પક્ષના શરદ યાદવ, નીતિશકુમાર તથા લાલુ પ્રસાદ યાદવે પણ કર્યો સઘન પ્રચાર. વર્ષ 2015નો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્યુનિશિયાની સંસ્થા નેશનલ ડાયલોગ ક્વાર્ટરેટને. ટ્યુનિશિયામાં લોકતંત્રની સ્થાપના માટે આપેલા પ્રદાન બદલ ચાર સંસ્થાઓના બનેલા ક્વાર્ટરેટની થઈ પસંદગી. સમાચાર વિગતવાર જોઈએ. બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. પ્રધાનમંત્રીએ આજે સાસારામ અને ઔરંગાબાદમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. મહાજોડાણ પક્ષના નેતાઓ પણ સઘન પ્રચારમાં વ્યસ્ત છે. જોઈએ એક રિપોર્ટ. બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએ માટે ચૂંટણી પ્રચાર અભિયાન વેગવાન બનાવતા સાસારામ તથા ઔરંગાબાદ ખાતે વિશાળ ચૂંટણી સભાઓને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બિહારને જંગલરાજની નહીં પરંતુ વિકાસરાજની જરૂર છે. તેમણે નીતિશકુમારના શાસનમાં કાયદો વ્યવસ્થા કથળી ગયા હોવાનું જણાવી લોકોને સવાલ કર્યો હતો કે જ્યાં ખુદ પોલીસ અધિકારી સુરક્ષિત ન હોય ત્યાં લોકો ક્યાંથી સુરક્ષિત હોય. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે બિહારમાં તો અપહરણો કરવાના, લોકોની જમીનો પચાવી પાડવાનો, મિલકતો પડાવી લેવાનો વગેરે ઉદ્યોગો જ ખીલ્યા છે. किडनैप करना, फिरौती लेना, लोगों के घर कब्जा करना, लोगों की जमीन कब्जा कर लेना, लोगों की गाड़ी मार लेना. मुझे बताइए भाइयों बहनों, जिस बिहार में पुलिस अफसर को सुरक्षा नहीं है वहां सामान्य मानवी को रक्षा कहां से होगी? भाइयों कहां से होगी? તેમણે સવાલ કર્યા હતા કે લાલુ પ્રસાદે એવા કેવા કામ કર્યા છે કે તેમને ચૂંટણીથી દૂર રહેવું પડ્યું. ઔરંગાબાદમાં ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કોંગ્રેસ, આરજેડી તથા જેડીયુના મહાજોડાણ પર ટીકા પ્રહાર કરતા જણાવ્યું હતું કે બિહારમાં આ લોકોના 60 વર્ષના શાસનમાં કોઈ વિકાસ થયો નથી. સાસારામ તથા ઔરંગાબાદમાં બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે તો આ બાજુ મહાજોડાણના ઘટક પક્ષ જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે બિહારમાં ભાગલપુરના કેઅલ ગામ ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે નીતિશકુમારના શાસનમાં બિહારનો નોંધપાત્ર વિકાસ થયો છે. 66,000 કિલોમીટર ઉપરાંતના માર્ગો બન્યા છે, 500 જેટલા પુલો બન્યા છે, રાજ્યમાં 98% બાળકો શાળાએ જતા થયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર તથા આરજેડીના લાલુ પ્રસાદ યાદવ વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધી છે. તેમણે એનડીએના કેન્દ્ર સરકારના શાસન વિરુદ્ધ આકરી ટીકાઓ કરી હતી. બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 49 બેઠકો માટે 12 ઓક્ટોબરે મતદાન થનાર છે. આવતીકાલે સાંજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થનાર હોય તમામ પક્ષોએ પ્રચાર અભિયાન વેગવાન બનાવ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વર્ષ 2015ના શાંતિ નોબેલ પુરસ્કાર માટે ટ્યુનિશિયાની સંસ્થા નેશનલ ડાયલોગ ક્વાર્ટરેટની પસંદગી કરવામાં આવી છે. નોર્વેની નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિએ આ જાહેરાત કરી છે. ટ્યુનિશિયાની નેશનલ ડાયલોગ ક્વાર્ટરેટ 4 સંસ્થાઓનો સમૂહ છે. આ પુરસ્કાર ટ્યુનિશિયામાં લોકતંત્રની સ્થાપના કરવાના મહત્વનું પ્રદાન આપવા બદલ આપવામાં આવ્યો છે. આ ક્વાર્ટરેટની 4 સંસ્થાઓમાં ધી ટ્યુનિશિયા જનરલ લેબર યુનિયન, ધી ટ્યુનિશિયા હ્યુમન રાઇટ એસોસિએશન,
ધ ટ્યુનિશિયા ઓર્ડર ઓફ લોયર્સનો પણ સમાવેશ થાય છે. ભારત અમેરિકા વચ્ચે થયેલી બિનલશ્કરી અણુ સમજૂતીની માફક પાકિસ્તાન સાથે સમજૂતી કરવા અમેરિકા વિચારી રહ્યું હોવાના અહેવાલથી ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે. પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે અણુ સમજૂતી અંગે વિચારતા પહેલા કોઈપણ દેશે પાકિસ્તાનનો અણુ પ્રસાર અંગેનો ભૂતકાળ જોવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે ભારતે તેના પોતાના બિન અણુ પ્રસાર ભૂતકાળના આધારે આ ચોક્કસ સમજૂતી કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની આ મહિને અમેરિકાની મુલાકાત અગાઉ એક અમેરિકાના અખબારે જણાવ્યું હતું કે ભારત અમેરિકા વચ્ચે થયેલી સમજૂતીની માફક અમેરિકા પાકિસ્તાન સાથે સમજૂતી કરવા વિચારી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલવવાના રાજ્ય સરકારના નિર્ણયને ચૂંટણી પંચ દ્વારા મંજૂર રાખવાના ઠરાવ સામે ગુજરાત વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી અંગે વડી અદાલતે ગુજરાત સરકારને કેટલાક વેધક સવાલો પણ કર્યા છે. બંધારણની જોગવાઈઓનું સરકારે પાલન કરવાનું હોય છે તેમ પણ હાઈકોર્ટે કહ્યું હતું. આ મામલે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચને નોટિસ પાઠવી બુધવાર સુધીમાં જવાબ આપવા અદાલતે આદેશ કર્યો છે. ભારત સરકારના નાણાં મંત્રાલયના મહેસૂલ સચિવ હસમુખ અઢિયા કેન્દ્રીય ટીમ સાથે આવતીકાલે અમદાવાદની મુલાકાતે છે. તેઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના આર્થિક જગતના અગ્રણીઓ સાથે સીધા કરવેરાના કાયદા અને ઉદ્યોગ જગતની સમસ્યા વિશે ચર્ચા કરશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના ઉપક્રમે મહેસૂલ સચિવ સમક્ષ રાજ્યભરની કરવેરા સહિત વિભિન્ન સમસ્યાઓ રજૂ કરવામાં આવશે. છેલ્લા 25 વર્ષમાં કોઈ પણ મહેસૂલ સચિવ કોઈ એક રાજ્યની મુલાકાતે આવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. એમની એક હાઈ પાવર્ડ ટીમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ જે મેમ્બર લેજિસ્લેશન ને કમ્પ્યુટરાઇઝેશન કે જે કરદાતાઓના આવકવેરો ભરતા કરદાતાઓના રોજબરોજના સીધા પ્રશ્નો સાથે જે સંકળાયેલા છે એ લોકો આવીને એક રાઉન્ડ ટેબલ ઓન ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સના વિષય ઉપર એક સંવાદ, એક હેતુલક્ષી સંવાદ આપણે યોજવાના છીએ. છેતરપિંડીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરેલ કન્નડ અભિનેત્રી મારિયા સુસાઈરાજને ગઈકાલે વડોદરા પોલીસને હવાલે કરાઈ છે. આ મામલો વડોદરાનો હોવાને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મારિયા સહિતના 4 આરોપીઓને વડોદરા પોલીસને હવાલે કર્યા હતા. વડોદરા પોલીસ રિમાન્ડ માટે તેમને અદાલતમાં રજૂ કરશે. હજયાત્રાની ટિકિટ બુક કરાવીને તેને રદ કરવાની અને 2,68,00,000 રૂપિયાની છેતરપિંડીના કેસમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મારિયાએ વડોદરાના ટૂર્સ એજન્ટ ઝેઈબ પાસલિયાને હજયાત્રાની ટિકિટ ઉપર વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપીને આ છેતરપિંડી આચરી હતી. ટીવી પ્રોડ્યુસર નીરજ ગ્રોવરની હત્યાના કેસમાં દોષિત મારિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. ખોલી અને ફરિયાદીના 1200 ટિકિટ હજ માટેની 1200 ટિકિટ બુક કરાવેલી, એ ટિકિટો બુક નહીં કરી અને ડુપ્લિકેટ ટિકિટો આપી અને ફરિયાદી સાથે 2,11,00,000 ચીટિંગ કરેલું. જે આરોપીઓ છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ છે અને ગઈકાલે રાત્રે અમને ઇન્ફોર્મેશન મળી કે આ આરોપી અમદાવાદની અંદર 100 જગ્યાએ રોકાયેલી છે, તો તાત્કાલિક અમે અમદાવાદ ક્રાઇમનો કોન્ટેક્ટ કરી અને આરોપીને પકડેલ છે. ભારતના પોસ્ટ વિભાગનો ઇતિહાસ 150થી વધુ વર્ષ પુરાણો છે. અનેક ચડતી પડતી જોઈ ચૂકેલા ટપાલ વિભાગે અંતરિયાળ ગામડા સુધી પોતાની સેવાને સામાજિક જવાબદારી તરીકે નિભાવી છે તે અવર્ણનીય છે. સમયની સાથે કદમ મિલાવીને ચાલતો પોસ્ટ વિભાગ 9 ઓક્ટોબરે ટપાલ દિવસ મનાવી રહ્યું છે. પ્રસ્તુત છે એક ખાસ અહેવાલ. આજથી દાયકાઓ પહેલા જો ઘરના આંગણે ટપાલી આવે તો ખુશીની લહેર છવાઈ જતી હતી. ઠેર ઠેર લગાડવામાં આવેલા લાલ ટપાલ પેટીની સાથે અનેક લોકોની યાદો પણ જોડાયેલી હતી. આજે કેટલાય લોકો એવા હશે કે જેમણે પોસ્ટ કાર્ડને સંઘરી રાખ્યા હશે. શહેરોમાં પોસ્ટની આવશ્યકતા ઓછી હોય છે, પરંતુ આજે પણ જ્યારે ગામડાઓમાં જઈએ છીએ ત્યારે ટપાલનું કેટલું મહત્વ છે તે સમજાય છે.
भारत में आवेली 155,015 पोस्ट ऑफिस मांथी 139,144 तो ग्रामीण विस्तारों में उपलब्ध छे। डाक विभाग इस समय जनता से बहुत ज्यादा उनकी जरूरतों के साथ जुड़ा हुआ है और जो हमारे पास इस समय नया अनुभव है वो है ई कॉमर्स को लेकर। मैं आपको ये बताना चाहूंगा कि गाँव की जनता ही इस समय ई कॉमर्स का काफी इस्तेमाल कर रही है। उसमें वो लोग अपने बीज, खाद और एग्रीकल्चर इक्विपमेंट्स और जो दुनिया भर की रसोई की चीजें ये सब ई कॉमर्स से मंगा रहे हैं और ऐसे में गाँवों में कोई दूसरी प्राइवेट एजेंसी पहुंच नहीं पाती तो डाक विभाग का ही सिस्टम उनको डिलीवर कर रहा है। आप गाँवों की बात करें तो उनका जो बिजली का बिल है देखिए कहाँ जमा होता है, वर्षों से पोस्ट ऑफिस में ही जमा होता है। उनको यदि अपने जमीन के कागज बेचने करने हैं तो जुडिशियल नॉन एजिलिस्ट स्टैम्प पेपर्स कहाँ से मिलेंगे, वो पोस्ट ऑफिस से ही मिलेंगे। उनको अपनी कहीं रजिस्ट्री भेजनी है तो कहाँ से भेजनी है, पोस्ट ऑफिस से ही भेजनी है। पोस्ट विभाग नो सौथी मोटो जमा पासू ए तेनो समय साथे कदम मिलावानो अभिगम छे। આજના સમયની માંગને અનુસાર ઓનલાઈન સુવિધા અને ઝડપી સેવા પણ ઉપલબ્ધ કરાવીને દેશની જનતા માટે ઉત્તમ કામગીરી પોસ્ટ વિભાગ બજાવી રહ્યો છે। પોસ્ટ શોપી તેનું ઉત્તમ ઉદાહરણ છે। પટ્ટી મેં ઠેર ઠેર ઘુમા હું ઓર લોગો કી ડાક મેને પહોંચાઈ હે। બહોત ઇંતેજાર કરતે થે, વો બારી પે ભી આ જાતે થે ડાક લેને કે લિયે પોસ્ટ ઓફિસ કી, ઓર જો રેગ્યુલર આતે થે ડાક લેને કે લિયે પોસ્ટ ઓફિસ કી બારી પે, તો ઉનકી મેં નિકાલ કે રખતા થા और बेसब्री से वो फटाफट लेके चले जाते थे। आज पण आधुनिक सेवाओं थी सज्ज पोस्ट विभाग लोकोनी सौथी पहली पसंद छे अने एटलेज आजे देश मा टपाल विभागे एक विशेष ओळख उभी करी छे पूरी विश्वसनीयता साथे। कृष्णा शाह साथे प्रीति चौहान, दूरदर्शन समाचार, अमदावाद। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઉપક્રમે બ્રિટન, ચીન, તાન્ઝાનિયા અને દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટીના સહયોગથી બિઝનેસ કરવામાં સરળતા વિશે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી। પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે નાણામંત્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દર વર્ષે વિશ્વના 189 દેશોમાં બિઝનેસ કરવામાં સરળતા વિશે ખાસ સૂચક આંક બહાર પાડે છે, જેમાં વર્ષ 2015ના અહેવાલ અનુસાર ગુજરાતનું સ્થાન ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ મોખરે છે, ત્યારે જીટીયુ દ્વારા કેન્દ્ર સરકારના અભિયાનમાં જોડાઈ બિઝનેસ કરવામાં આસાની વિશે ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે। વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ પોતાના નજીકના વિસ્તારોમાં બિઝનેસ કરવામાં સરળતા વિશે અભ્યાસ કરશે। સૌરભ પટેલે જણાવ્યું કે ઉદ્યોગકારને મૂડીરોકાણમાં સરળતા મળે એ માટે આગામી દિવસોમાં એક જ જગ્યાએથી તમામ મંજૂરી મળી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। ટેક્સેશન કેટલું સરળ થાય, લેબરના કાયદામાં કેટલી સરળતા થાય, આ બધું જ કુલ 98 પેરામીટરની અંદર ગુજરાતનું તારણ કરવામાં આવ્યું અને પ્રથમ સ્થાન વર્લ્ડ બેન્કે આપ્યું। આવતા દિવસોમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં એક જ જગ્યાએથી બધી જ મંજૂરી કઈ રીતે મળે એના માટે અમારા પ્રયત્ન રહેવાના છે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ નીચે ગુજરાત આવતા વર્ષે બી પ્રથમ સ્થાને રહે અને હાલમાં જે પ્રમાણે અમે સરળતા જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવી છે એનાથી સારી સરળતા થાય એનું અમે ધ્યાન રાખશું। રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે સ્વચ્છતા અભિયાન સંદર્ભે નવતર પ્રયોગરૂપે વિશાળ રંગોળી બનાવવામાં આવી છે। પોરબંદર નગરપાલિકા, ઇનોવેટિવ ગ્રુપ તથા લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત મહિલા મંડળની 26 બહેનોએ 12 કલાકની જહેમત બાદ આ રંગોળીનું સર્જન કર્યું હતું। 50x50 ફૂટની આ વિશાળ રંગોળી 50 કિલો ચિરોડી રંગના ઉપયોગથી બનાવાઈ છે, જેમાં ગાંધીજીની પ્રતિકૃતિ, સ્વચ્છતા મિશનનું પ્રતીક તથા ગામડાની ઝાંખી અને સ્વચ્છતા મિશન રૂપી દીવાદાડી વગેરે દર્શાવાયા છે। રંગોળી દ્વારા સ્વચ્છતા મિશનનો સંદેશો પહોંચાડવાનો આ વિશિષ્ટ પ્રયોગ ગુજરાતમાં સૌ પ્રથમ પોરબંદરમાં કરવામાં આવ્યો છે। શહેરના નાગરિકોએ આ રંગોળી જોવા માટે આવેલ છે, આમ ઘરે ઘરે સુધી દરેક પ્રત્યેક નાગરિક સુધી સ્વચ્છ ભારત મિશનનો સંદેશ પહોંચાડવા માટે, મહાત્મા ગાંધીજીનો સંદેશ પહોંચાડવા માટે અને આપણા વડાપ્રધાનશ્રીનો સંદેશ પહોંચાડવા માટે આ એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે। આ રંગોળી જોઈને મને એવું લાગ્યું કે હવેથી આપણે આપણી સ્કૂલ, આપણું ઘર, આપણું શહેર, આપણું મહોલ્લું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। હું આ રંગોળીથી બહુ ખુશ થઈ છું। દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।